યુવતીને 4 કલાક પોલીસ સ્ટેશનમાં બેસાડાય હોવાનો આક્ષેપ. અમદાવાદમાં સરખેજ પોલીસનો યુવતીને પોલીસ વિભાગનો થયો છે કડવો અનુભવ. યુવતીની ગાડીને અન્ય એક વ્યક્તિએ મારી હતી ટક્કર. એક ભાઈ મારી ગાડીને અથડાઈ અને આગળ જવા લાગ્યા. તે દરમિયાન મેં એમને આગળ જઈને રોક્યા કે ભાઈ તમને દેખાતું નથી. તો એ ભાઈ મને જોરથી બોલવા લાગ્યા અને ગાળો દેવા લાગ્યા. ત્યારે એ ભાઈ મારી ગાડીને જોરથી આવીને નોક કરવા લાગ્યા કે બહાર ઉતર, અબ્યુઝિવ લેંગ્વેજ યુઝ કરવા લાગ્યા અને અવ્યવહારિક એમણે મારી જોડે વ્યવહાર કર્યો. અને હું મારા ભાઈ માટે વેઇટ કરતી હતી અને પોલીસવાળાનો વેઇટ કરતી હતી. પોલીસ આવ્યા એ પછી પોલીસવાળાને મેં બધું ઇન્સિડન્ટ કીધું. એ મારું કંઈ જ સાંભળવા તૈયાર નહોતા અને મારી કમ્પ્લેન લેવા તૈયાર નહોતા. મેં એમને કીધું કે આ ભાઈએ મને લાફો માર્યો છે અને ગાળો આપી છે, તો બી એ ભાઈ પોલીસવાળા સાંભળવા તૈયાર નહોતા. એ પછી હું સરખેજ પોલીસ સ્ટેશન ગઈ. સરખેજ પોલીસ સ્ટેશન જઈને મેં મારો ઇન્સિડન્ટ કીધો અને મારી જોડે જે બનાવ બન્યો છે ત્યાં કડવો મને જે અનુભવ થયો એ મેં એમને પોલીસવાળાને કીધું બધું ઇન ડિટેલ. પણ પોલીસવાળા મારી વાત સાંભળવા તૈયાર નહોતા અને મને 4 કલાક બેસાડી દીધી. જ્યારે કે એમની સામેવાળા પાર્ટીની બધી જ સગવડતા ચાલુ હતી. એમને ચા પાણી નાસ્તો એસીવાળા રૂમમાં બેસાડવામાં આવ્યા હતા અને મારી કોઈ વાત સાંભળવા તૈયાર નહોતા. મેં FIR લખવાનું કીધું એમને, FIR બી લેવા તૈયાર નહોતા. એમણે FIR લેવાની બી ના પાડી દીધી અને સામેવાળા પાર્ટીની FIR લઈ અને એ લોકો ત્યાંથી રવાના થઈ ગયા. અને હું ત્યાં બસ એમની જોડે રિક્વેસ્ટ કરતી રહી કે મને રિક્વેસ્ટ જોઈએ, મને જસ્ટિસ જોઈએ છે, હું રિક્વેસ્ટ કરું છું. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.